તો કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાનની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. મુંદ્રા પંથકમાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો. વવાર અને આસપાસના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તો જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. કેશોદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો તો કેશોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો. ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ શરૂ થતા લોકોને બફારામાંથી રાહત મળી છે. તો પોરબંદરની વાત કરવામાં આવે, પોરબંદરમાં પ્રથમ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા. છાયા ચોકી ચાર રસ્તા નજીક ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષોથી ઘરમાં પાણી ભરાતા હોવાથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે 2 ઇંચથી લઈ અને 1-1.5 ઇંચ જેટલો જે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે, તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જે પાણી છે તે ભરાવાની સમસ્યાઓ સામે આવી છે. આપણે હાલ ઊભા છીએ પોરબંદર શહેરના છાયા ચોકી વિસ્તારમાં. આ જોઈ શકો છો આપ કે એક ઘરની અંદર જે પાણી છે તે પાણી ઘૂસી ચૂક્યા છે અને એના કારણે સમગ્ર જે આખું જે ઘર છે તેની અંદર પાણીનો જે ફેલાવો છે તે જોવા મળી રહ્યો છે. અહીંના જે રહેવાસી જે છે, સ્થાનિક જે છે, માજી છે, તેમની સાથે વાત કરીએ. માજી, આ કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે અને અત્યારે ઘરમાં કેવી નુકસાની છે? અમારે 2 વર્ષ થયા સમસ્યા છે આ પાણીની. અહીં પાઇપ નાખી ને ત્યારે પાણી ઘરમાં ન ગરતું, ફરિયામાં આવતું. 2 વર્ષ થયા આવે. ગામર શેટી ગાડલા બધું પલળી ગયું. આજ વખતે હવે એવું પલટું નથી પહેલે વર્ષે. અને આજે સામાન બધું ઉપર ચડાવી દીધો. હવે અમે ઉપર રસોડું લઈ જવાના છે. અત્યારે છોકરો આવે ને મારો, ત્યારે અત્યારે હું એકલી સવાઈ. એટલે આ જે પાણી ભરાણું એ કેના કારણે? અહીંયા જે ગટર કે નથી કોઈ નિકાલ વ્યવસ્થા? આ બાજુ છે ને ઓલા ખોલી નાખે ને પછી વહી જાય પાણી. ઘરમાંથી તો ઘડીકમાં ન જાય, અમારે ઉલેચવું પડશે. ખાદ નથી ને એટલે. અને ફરિયામાંથી તો પછી વારીએ ને તો વહી જાય. જોવું આ ઓરડીમાં ભર્યું છે પાણી. એટલે નુકસાની કેવી નુકસાની છે આમાં? અત્યારે તો થોડી થોડી થઈ. અત્યારે પેલી જ વાર વરસાદ થયો ને એટલે હજી. શું માગણી છે તમારી નગરપાલિકા પાસે? અમારી માગણી છે કે અમને સુવિધા કરી દે, રહેવાની વ્યવસ્થા કરી દે બસ. અમારે એટલે અમારે નુકસાન ન થાય, કઈ અમે અમે હેરાન ન થાય. ઓડી ઉંમરે હેરાન થવું પડે છે અમારે. બરાબર, વહુ અમારી નથી હાજર, ડિલિવરી ઉપર છે બિચારીને. આ પૂરા દિવસો છે નહીં એટલે બહુ તકલીફ છે અમારે. છોકરાની દુકાન છે જુબેલીમાં છે. અત્યારે ત્યાં ગયો અને કે હું માણસાને તેડી આવ્યા, ફ્રીજ ને અમારે ઉપાડવું. બધા પાણી ફ્રીજમાં ગરી જાય છે પાણી. એવું પાડવું છે અત્યારે ઓલા માણસો લઈ આવે ને એટલે. તો જે રીતે જે આ જે માજી છે તેમણે જણાવ્યું કે જે તેમનો ઘર છે તેની અંદર આજે જોઈ શકો છો કે પાણી જે ભરાયા છે. આ પાણી ભરાવાનો જે પ્રશ્ન છે છેલ્લા 2-4 વર્ષથી આ જ પ્રકારે સામે આવે છે. જ્યારે વરસાદ પડે ત્યારે અહીંના જે સ્થાનિકો છે તેમના ઘરોમાં આ જ રીતે પાણી ઘૂસી જતા હોય છે. એ જે મુખ્ય કારણ જે છે કે આ જે રસ્તો જે બનાવવામાં આવ્યો છે સીસી રોડ, તેની અંદર પાણી નિકાલ માટે થઈને કોઈ ગટર વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે આ જે સમસ્યા છે તે સ્થાનિકોને દર વર્ષે સહન કરવાનો વારો આવે છે. અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર.